વેલકમ બેક. ધર્મ પરિવર્તન પ્રેમના નામે કરાવીને અને ત્યારબાદ જિહાદી પ્રવૃત્તિઓમાં જે યુવતીઓ, જે હિન્દુ યુવતીઓને ઇન્વોલ્વ કરવામાં આવે છે લવ જિહાદ, આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. રિઝાનો આપણી પાસે આવવા માંગે છે. મુદ્દે આપણે ચર્ચા કરતા હતા, જે એંગલ ઉપર આપણે ચર્ચા આપણી આવીને અટકી હતી, ત્યારબાદ તમે કંઈક કહેવા માંગતા હતા. જી, સૌથી પહેલા તો આપણા જે વકીલ સાહેબ કે આગળ બધું કહી રહ્યા છે, સૌથી પહેલા એમની પાસે કોઈ આંકડા નથી પ્રૂવ કરવા માટે કે લવ જિહાદ કરીને ષડયંત્ર ચાલે છે. બીજી વાત, ઓન રેકોર્ડ હું કહું છું, ચેક કરી લેજો. 3 વર્ષ પહેલા કર્ણાટકની હાઈકોર્ટે સીબીઆઈ ને કામ આપ્યું હતું કે ભાઈ પ્લીઝ ચેક, ઇઝ ધેર સમથિંગ લાઈક લવ જિહાદ ઓર નોટ. સીબીઆઈ નો રિપોર્ટ આવ્યો કે સાહેબ વી ડીડ નોટ ફાઇન્ડ એની ઇન્સ્ટન્સીસ વેર વી કેન સે કે ધેર ઇઝ અ રિલેવન્ટ એક્ટિવિટી ઓફ લવ જિહાદ ગોઈંગ ઓન. એટલે એવા કોઈ ષડયંત્ર સીબીઆઈ ને કર્ણાટકના હાઈકોર્ટ કીધા પછી નથી મળ્યા. અત્યાર સુધી આપણે આટલી બધી ડિબેટો કરી રહ્યા છીએ, પણ આ સુધી કે તમે એક કશું તો તમને 10 આંકડા આજે આપવા તૈયાર છું, ત્યારે લવ જિહાદ એવા કોઈ આંકડા નથી. એટલે હા, ઇટ ઇઝ 100% કે આવું બહેનો જે ષડયંત્ર થાય છે, જે ડોક્ટર સાહેબે કીધું કે પેલા છોકરા સરસ મોટો બાઇક હોય, મસલ બસલ હોય, ઇંગ્લિશ ફાકડું બોલતો હોય, જે આપણે બીજા છોકરાઓ ના બોલતા તો ઓબ્વિયસલી છોકરી એને એટ્રેક્ટ થાય છે. પણ કમિંગ બેક ટુ, જે ધર્મ કન્વર્ઝન નું જે પ્રેશર છે, ના થવું જોઈએ. ના કન્વર્ઝન નું પ્રેશર તો બીજા રિલીજનોમાં બી થાય છે, જેને કે લેટેસ્ટ આઈ થિંક ક્રિશ્ચિયનમાં થાય છે, મેજરલી ત્યાં થાય છે. તો એમાં બી એ વખતે બી એ લોકો કન્વર્ટિસ ની સામે આઈ થિંક ધેર આર સમ રૂલ્સ ઓલસો, એ બી તમને કહ્યું. એટલે આમાં કઈ લવ જીવાત ને આપણે અલગ રૂલ બનાવવાની જરૂર નથી, લો બનાવવાની જરૂર નથી. જે એન્ટી કન્વર્ઝન ના લોઝ આર ઓલરેડી એક્ઝિસ્ટિંગ અને એ આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે તો વોટ આઈ વોન્ટ ટુ સે કે આપણી પાસે આના કોઈ આંકડા નથી. ભલે આપણે 8-10 વર્ષથી લવ જિહાદની બૂમાબૂમ કરી રહ્યા છે, એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે અગેન કે ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રી, લેટ અસ રિસ્પેક્ટ એવરી રિલિજન, અને આપણે એ રિલિજન ને આમાંથી દૂર રાખી. અને એ સિવાય જે આપણી બહેનો પર જે અન્યાય થાય છે, બહેનોના ઘર બેવકૂફ બનાવવામાં આવે છે, તો યસ, એ લો પ્રમાણે આપણી પાસે ઇનફ લો છે, એ લો નો યુઝ કરીને આપણે કામ કરવું જોઈએ. જી પ્રશાંતભાઈ, જ્યારે પણ આ રીતની કોઈ યુવતીઓ સાથે આ પ્રકારે જ્યારે કોઈ વ્યક્તિ તેના જીવનમાં ઇન્વોલ્વ હોય અને પછી જે આખું એની લાઈફમાં જે ચેન્જ આવતો હોય છે, સૌથી મહત્વનો મુદ્દો જ્યારે આપણે સાયકોલોજીકલી પ્રેમના નામે જ્યારે તેને બધું ચેન્જ કરવામાં આવે છે, બ્રેઇન વોશ તેનું જે કરવામાં આવે છે, તો ક્યાંક ને ક્યાંક છોકરીઓ પણ એવી કઈ કઈ મુદ્દાઓ હોય છે, છોકરીઓ પણ ભોળવાઈ જતી હોય છે કે જેમાં તમને ખાસ ધ્યાન રાખવું જોઈએ. સૌથી પહેલી વાત એ છે કે જ્યારે કોઈ પણ છોકરાઓ, છોકરીઓને જો એનું ઘરની સ્થિતિ બરાબર હોય બધી રીતે, અને છતાં પણ છોકરાઓ એવી રીતે કંઈને ઉશ્કેરતા હોય કે જો તારું તો તારા ઘરમાં કોઈ માન નથી રાખતા, તને તારા મમ્મી પપ્પા ખરેખર પ્રેમ નથી કરતા, તારી બહેનને વધારે રાખે છે, તારા ભાઈને વધારે રાખે છે, તને જ આવું રાખે છે, એમ કરીને આવા હું તમને જે કહું છું એવિડન્સ બેઝડ વાત કરું છું. આ છોકરાઓ આવી રીતે કહીને કેટલાક જે છે એ આવી રીતે છોકરીને પોતાના જ ઘર વિરુદ્ધ ઉશ્કેરે છે, અને ધીરે 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 એને એવી રીતે તૈયાર કરે છે કે તારા માટે હું જ ખાલી પ્રેમનો સહારો છું આ દુનિયામાં, મારાથી વધારે તને પ્રેમ કોઈ આપી શકશે જ નહીં, અને હું જે કહું એ જ તારા માટે સાચું છે, બાકી બધા ખોટા છે. આટલા વર્ષો તો બહુ દુઃખ સહન કર્યું છે અને સહન કરતી જ આવી છે, અને હવે તું જો તું એકદમ પ્રેમની દુનિયામાં આવી જઈશ અને તને બહુ જ આનંદ થઈ જશે. તને જે પિક્ચરોમાં જેમ શાહરૂખ ખાન કે સલમાન ખાનના પિક્ચરોમાં જે પ્રમાણે બતાવે છે, એટલે અહીંયા પ્લીઝ થોડા ધર્મને વચ્ચે ના લાવતા. હું બીજી વાત કરું, જે રોમેન્ટિસિઝમ બતાવે છે, રોમેન્ટિસિઝમના જે ખ્યાલ છોકરીને રાષ્ટ્રી કરી દે છે, અને આ જે છે એ બાબત જે છે એ હળહળ જૂઠાણું હોય છે, અને એ રીતે છોકરો જે છે એને ફસાવતો જ હોય છે. લિટરલી કેટલી ગિફ્ટ્સ આપે છે પહેલા, અને ધીરે ધીરે બીજી મહત્વની વાત જોવા મળી છે એ પણ છે કે ધીરે ધીરે છોકરીના ઘર પાસેથી પૈસા પડાવવાની વૃત્તિ થાય છે કે તું એક કામ કર, કે મારે પૈસાની બહુ જરૂર છે બિઝનેસમાં, તું એક કામ કર, તારા મમ્મીનો કોઈ પણ દાગીનો હોય કે પપ્પાનો જે કે વસ્તુ એને વેચી આવ અને પૈસા લઈ આવ. એટલે છોકરી એટલી હદ સુધી પોતાના જ ઘરમાં ચોરી કરવા તૈયાર થઈ જાય છે, અને આ કોમન એલિમેન્ટ જોવા મળે છે. આ એકાદ કિસ્સાની કે છૂટાછેડા કોઈ કેસની વાત નથી કરતો, હું સ્પેસિફિકલી વાત કરું છું. આ કોમન, આ સ્પેસિફિક સ્ટ્રેટેજી મને જોવા મળે છે. એ છોકરીઓ પોતાના જ ઘરની વસ્તુઓમાં, પોતાના જ ઘરમાં ચોરી કરે છે અને એનાથી પૈસા લાવે છે, અને પૈસા પેલા છોકરાને આપે છે અને પેલો છોકરો પૈસાને ઉડાવી દે છે. આ વસ્તુ બનતી હોય છે. હવે આમાં જે પ્રેમની લાગણી છે, ધીમે ધીમે એ પેલી છોકરી એટલી બધી અંદરમાં આવી જાય છે અને ફસાયેલી હોય છે કે પછી કશું બોલી શકતી નથી, અને ક્યારેક એના મમ્મી પપ્પા સાથે એને સતત ઝઘડા થાય છે, સતત ક્લેશિસ થાય છે. કાલ સુધી જે ઘરમાં બહુ જ સૌહાર્દપૂર્ણ રીતે રહેતી છોકરી આજે એકદમ જ મા બાપની વિરુદ્ધ થઈ જાય છે. આ ટીન એજના ટેન્ટ્રમ્સ નથી હોતા, આ કંઈક જુદી વાત હોય છે. અમે સમજીએ છીએ ટીન એજના ટેન્ટ્રમ્સ કયા છે, કયા ટીનેજરના સાયકોલોજીકલ ઇશ્યુઝ હોય અને કઈ બીજી પ્રકારે ક્યાંક અટવાયેલી છોકરીઓ. જ્યારે પણ એને સાયકોથેરાપી આપવામાં આવે છે ત્યારે સબકોન્શિયસ માઇન્ડમાંથી આ બધી વાતો છોકરીઓ પોતે કહે છે, અને એટલા માટે હું અત્યારે કહી શકું એમ છું. આ જે બાબત જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ સિરિયસ વાત છે કે આવી છોકરીઓ ફસાય છે, અને પછી એ છોકરીઓ મા બાપ પણ કેટલાક એવા હોય છે કે તે આવું કર્યું અમારી સામે તો આટલું ઉછેર
કરી, તમે આવું કર્યું, જા હવે અમારે તારે કોઈ સંબંધ નથી. એટલે મા બાપ છોકરીને છોડી દે છે, અડધુત કરે છે, છોકરી ત્યાંથી પણ અડધુત થાય છે, એટલે ક્યાંયની છોકરી રહેતી નથી, અને પછી એનું શું થાય છે આપણને ખબર આવતી નથી. જી રુઝાન, તમે આ મુદ્દાથી કેટલા સંમત રહેશો? જે સાયકોલોજીનો ઉપયોગ કરવાની વાત છે, અને છેલ્લે પછી છોકરીઓ પણ જયારે કોઈ પણ જાતના સહારા તેમના નથી રહેતા. સી, આ આઈ એમ ટોટલી અગ્રીંગ વિથ વોટ ઇઝ સેઇંગ. અને અત્યારે આ સિવાય બી તમે જોશો ને, અત્યારે પેપરમાં બી આવ્યું હતું કે આઈ મીન અગેન આઈ ડોન્ટ વોન્ટ ટુ સે આઈ મીન કઈ રિલિજન એના પર નથી જોતું, પણ જે ફિઝિકલ ટ્રેનર્સ આવે છે, જે આપણા જીમમાં આવે છે, એ લોકો બી આ બધું આ સેમ જે સરે કર્યું ચાલુ કર્યું છે. એટલે એ લોકો બી પહેલા એ તો મેરિડ સાથે છે, મેરિડ બેન જોડે લાગી પડે, એના વચ્ચે રિપોર્ટ્સ બી હતા. એટલે આ જે લવના આ બધા જે ઇશ્યુઝ છે કે હાઉ ટુ મિસયુઝ લવ, હાઉ ટુ ટ્રેપ ગર્લ્સ, એ બધું તો છે જ, વર્ષોથી ચાલી આવી રહ્યું છે. ને એઝ અ આપણે બી મારે હવે મારી બહેનોને ખાસ કહેવું છે કે એટલી તો બુદ્ધિ આપણામાં બી હોવી જોઈએ કે આટલા વર્ષોથી જે મા બાપે આપણને રાખ્યા હોય, સાચવ્યા, આપણને સુખ દુઃખમાં ઉભા રહ્યા હોય, આપણા બેસ્ટ ફ્રેન્ડ મા બાપ છે, અને કાલ ઉઠીને એક નવો છોકરો તમને બે નવી ગિફ્ટ આપે, તમારી તારીફ કરે, તારીફોના પુલ બાંધે, જેમ સાહેબે કહ્યું ફિલ્મો જોયા સપનાઓ બતાવે, તો દેટ ડઝન્ટ મીન આપણી એટલી તો બુદ્ધિ છે કે આપણે એટલું કંટ્રોલ કરી શકીએ, આપણું જાણી શકીએ, સી થ્રુ કરી શકીએ. નગર નથી કરી શકીએ તો વી આવર સેલ્સ આર રિસ્પોન્સિબલ, આપણે બહેનો પોતે રિસ્પોન્સિબલ છીએ આના માટે. પછી કમિંગ બેક ટુ જે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જે રાઈટલી સેડ કે પછી મમ્મી પપ્પા છોડી નાખે, પેલો હસબન્ડ એને મિસયુઝ કરવા માંગે, છોડી નાખે, એટલે છોકરી ક્યાંય નહીં નારે. અને પછી જયારે ક્યાંય નહીં નારે, ત્યારે પછી ક્યાંક બીજી ફ્લેશ ટ્રેડમાં, એટલે પ્રોસ્ટિટ્યુશનમાં ધકેલી દેવાય, યા ક્યાંક વેચી દેવાય, એટલે આખી એક ગંદી સાયકલ છે. અને આખી સાયકલ આપણે બ્રેક કરવાની છે, અને સૌથી પહેલા એ બ્રેક આપણે બહેનોએ પોતે કરવાની છે. જે મારે કેવું છે કે આપણી એટલી બુદ્ધિ હોવી જોઈએ કે આપણે જોઈ શકીએ, ખબર પડી શકીએ કે આ શું સત્ય છે ને આ શું જૂઠું છે. ચોક્કસપણે આ સમગ્ર મુદ્દાને લઈને જે આપણા એક છોકરીની જિંદગીથી માંડીને સમગ્ર સમાજને સ્પર્શે છે, અને સમાજની ભૂમિકા આ સમગ્ર વિવાદમાં શું રહે છે તેના વિશે વાત કરીશું.